વાસ નેતા અને આમ આદમી પાર્ટીના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથેરિયાએ અડવા લાઇન સ્થિત સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ફોર્મ ભરવા સુરત જિલ્લાના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અલ્પેશ કથેરિયાએ કહ્યું હતું કે કોને જીતાડવા તે વરાછાની જનતા નક્કી કરશે, સાથે જ કુમાર કાનાણીના આશીર્વાદ પણ મેળવીશું અને તેમની પાસેથી અનુભવ પણ લઈશું. વરાછા બેઠક પરથી જે પાસ નેતા અલ્પેશ કથેરિયા છે તેમણે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. અલ્પેશ કથેરિયા આપણી જોડે જોડાયા છે. અલ્પેશભાઈ, શું કહેશો, હવે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું છે, હવે કઈ રીતના ચૂંટણી મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું? આજે લોકોના, જનતાના, સરદાર સાહેબના, ભગવાનના સૌના આશીર્વાદ લઈને અમે ફોર્મ ભર્યું છે. રાજનીતિક મંઝલમાં સૌ પ્રથમ વખત જઈએ છીએ અને લોકો જે રીતે અમને આવકાર આપી રહ્યા છે, જે પ્રેમ આપી રહ્યા છે, એમને લોકોના પ્રેમ, દિલ, જે લોકોના જે સ્નેહ છે એનાથી અમે આગળ વધીશું. અને લોકશાહીમાં જનતા જ રાજા છે, જનતા જ સર્વોપરી છે અને સૌ ગુજરાતની જનતા, વરાછાની જનતા આ વખતે નક્કી કરશે કે કોને મોકો આપવો છે, કોને મોકો નથી આપવો. આપની સામે ભાજપના જે કુમાર કાનાણી ફરી એક વખત ત્રીજી ટર્મથી લડી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસ, શું કહેશો, પ્રજાનું મૂળ શું છે, કઈ રીતના આ બેઠક ઉપર આપણી જીત થશે કે છે? અમારા નામની જાહેરાત બાદ જ કાકાને મોકો આપ્યો છે એમની પાર્ટીએ, નહીં તો કાકાને મોકો પણ મળે એવી પરિસ્થિતિ નહોતી. એટલે પહેલાં તો રાજનીતિક મંચમાં એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. એક વડીલ છે, 10 વર્ષ આ વિસ્તારમાં સેવાઓ કરી છે, પણ હવે એક યુવાનને, એક દીકરાને લોકો તક આપવા માગે છે અને લોકો જ ઈચ્છી રહ્યા છે કે સારા અને શિક્ષિત યુવાનો જાય અને ઈમાનદાર નેતૃત્વની એક સ્થાપના થાય. કુમાર કાનાણી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે ને, આપણે કંઈ કીધું પછી કે હવે કુમાર કાનાણીએ ઘરે બેસવાની જરૂર? ઘરે ઉંમરલાયક થતા હોય છે વ્યક્તિઓ ત્યારે ઘરે પરિવારનું ધ્યાન રાખવાની પણ એમની જવાબદારી હોતી હોય છે અને એમના પણ અમે આશીર્વાદ લેશું અને જો ઈચ્છે તો એમના અનુભવ પણ અમને આપશે તો અમને ખૂબ કામ લાગશે. એટલે લીડોથી જીતનો દાવો વરાછાની જનતા અને પ્રજા નક્કી કરશે. પ્રજાને કોને કેટલા મત આપવા છે અને કોને કેટલી લીડ આપવી છે સૌ જનતા નક્કી કરશે. બિલકુલ, આ હતા પાસ નેતા અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર અલ્પેશ કથેરિયા, જેમનું કહેવું છે કે હવે વરાછાની જનતા નક્કી કરશે કે વરાછા બેઠક પરથી કોને ચૂંટાઈને લઈને આવવું, કારણ કે વરાછા બેઠક ઉપર પણ ત્રિપાખીઓ જંગ યોજાવાનો છે અને ખાસ કરીને છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કુમાર કાનાણી અને બીજી તરફ પાસ નેતા અલ્પેશ કથેરિયા જે આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા છે, ત્યાં ત્રીજી તરફ કોંગ્રેસના પ્રફુલ્લ તોગડિયા આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે આગામી દિવસોની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વરાછા બેઠક મહત્વપૂર્ણ બેઠક છે અને આ બેઠક ઉપર રસાકસી ભર્યો જંગ જોવા મળે તો નવાઈ નહીં. કેમેરા પર્સન ભાઈ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, યસ ટીવી.